હાય ફ્રેન્ડ્સ, બિફોર બાયોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું રજૂ કરું છું ગુજકેટ 2019 પ્રોવિઝનલ આન્સર કી, જેમાં બધા જ વિષય અને બધા જ માધ્યમની આન્સર કી હશે. વિડીયોના અંતમાં જો કોઈ આન્સર કીની અંદર પ્રશ્નનો જવાબ ખોટો હોય તો તેને રજૂ કરતું નિયત ફોર્મ પણ આપવામાં આવેલ છે. અહીંયા બાયોલોજી વિષયના 1-40 પ્રશ્નના જવાબ બધા જ ક્વેશ્ચન પેપરના સેટ નંબર પ્રમાણે આપેલા છે. તો સૌપ્રથમ તમારા પેપર સેટનો નંબર તપાસી જુઓ અને ત્યાર પછી પ્રશ્નના જવાબ જોતા રહો. અહીં ગુજકેટના કેમિસ્ટ્રી વિષયની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમનો આન્સર શીટ આપવામાં આવી છે. અહીં પણ તમે તમારો પેપર સેટ નંબર ચેક કરી અને ત્યાર પછી 41-80 પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. જો કોઈ પ્રશ્નનો જવાબ ખોટો હોય તો વિડીયોના અંતમાં પ્રશ્નને સાચો જવાબ સાથે એક નિયત ફોર્મ પણ આપવામાં આવેલું છે, જે તમે બોર્ડમાં રજૂ કરી શકો છો.
અહીં ફિઝિક્સ વિશેની ફક્ત ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે આન્સર કી આપેલી છે. વિદ્યાર્થીઓ પોતાના પેપર સેટ નંબર જોઈ અને ત્યાર પછી પોતાના 1 થી 40 પ્રશ્નોના જવાબ જોઈ શકે છે. અહીં મેથ્સની હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું આન્સર કી આપેલી છે. અહીં પણ વિદ્યાર્થી પોતાનો પેપર સેટ નંબર જોઈ અને ત્યારબાદ 1 થી 40 પ્રશ્નોના જવાબ જોઈ શકે છે.
અહીં બાયોલોજી ઇંગ્લિશ મીડિયમ ની આન્સર કી આપવામાં આવેલ છે. અહીં પણ વિદ્યાર્થી પોતાનો પેપર સેટ નંબર અને 1-40 પ્રશ્નોના જવાબ જોઈ શકે છે. અને જો કોઈ પ્રશ્નની રજૂઆત હોય તો તેઓ અંતમાં આપેલ અંગ્રેજી ફોર્મ ફિલ કરી અને સબમિટ કરી શકે છે. અહીં ફિઝિક્સની ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમની આન્સર કી આપેલી છે. અહીંયા પણ જે તે વિદ્યાર્થી પોતાના પ્રશ્નપત્ર સેટ નંબર પ્રમાણે પ્રશ્નના જવાબ જોઈ શકે છે. અહીંયા પ્રશ્ન નંબર 1-80 સુધીના પ્રશ્નના જવાબ આપેલા છે. આ આન્સર કી ફક્ત હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે જ છે.
જો અહીં આપેલ આન્સર કીનો જવાબ ખોટો હોય તો તમે આપેલ નમૂના પ્રમાણે ફોર્મમાં રજૂઆત કરી શકો છો. સૌપ્રથમ રજૂઆત કરનારનું નામ અને સરનામું તેમજ મોબાઈલ નંબર લખો. ત્યારબાદ પ્રતિસી પરીક્ષા સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને સંબોધીને પત્ર લખવાનો છે. વિષય લખવાનો છે ગુજરાત એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ 2019ની આન્સર કી બાબતની રજૂઆત. ત્યારબાદ વિષયનું નામ, વિષયનો કોડ નંબર, માધ્યમ, પ્રશ્ન પત્ર સેટ નંબર, પ્રશ્ન નંબર અને ત્યારબાદ પ્રશ્ન લખવાનો છે. વેબસાઇટ પર મૂકેલ જવાબ, રજૂઆત કરનારનો જવાબ અને રજૂઆત કરવા માટેના જે કંઈ પુરાવા હોય તે પણ ત્યાં લખવાના છે. અને ત્યાર પછી કયા પાના નંબર ઉપર છે તે પણ રજૂઆત કરવાની છે. ત્યાર પછી તમારે ફી ભરવા માટે તમારી બેંકની ડિટેલ, IFSC કોડ, બેંકનું નામ અને બ્રાન્ચ પણ ત્યાં લખીને મોકલવાની છે. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ આ ફોર્મને અંગ્રેજીમાં ભરી અને તમે સબમિટ કરી શકો છો.